श्री स्वामी नारायण मेक मंत्रम श्री स्वामी नारायण मेक तंत्रम श्री स्वामी नारायण मेक देवम श्री स्वामी नारायण मानमामि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरे कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने जय श्री स्वामीनारायण मंदिर लोयाधाम न्यूजर्सी में प्रगट बिराजमान पीयूडा श्री घनश्याम महाराज एमना पवित्र सानिध्य में प्राण प्यारा पूज्यपाद गुरुदेव की पुनित प्रेरणा थी भगवान श्री हरि आ पृथ्वी पर प्रगट थया एना 237 वर्ष पूरा थया भगवान श्रीहरिनो 237मो प्रागट्य दिवस आपणे ज्यारे उजवा जई रह्या छीए त्यारे आपणा जीवन आधार आपणो सर्वस्व एवा भगवान श्रीहरिने आ पीयूडा महाराजने खूब खूब તાળીઓથી આપણે વધાવીએ આવો પીયૂડા મહારાજના ચરણોમાં વંદન કરી પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ પૂજ્ય નિષ્કામ સ્વામી વગેરે સંતોના ચરણોમાં વંદન કરી ભગવાન શ્રીહરિના પાવન ચરિત્રો એમાં આપણે પ્રવેશ કરીએ શ્રી હરિ કો નાગર કહત હે कासे जो विश्वनाथ तेसे तुमको जान के हम जोरत है हाथ श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग 77मु चालू प्रसंग छे भगवान श्री हरि जूनागढ़ में पधारे छे जूनागढ़ ना मुस्लिम नवाब એની અનુમતિથી એના દ્વારા આપવામાં આવેલા હાથી ઘોડા વગેરે સરસામાનથી ભગવાન શ્રીહરિનું અતિ ભવ્ય જૂનાગઢમાં સામયું થયું પ્રભુ જૂનાગઢમાં પધાર્યા છે દાદા દિવાન સાહેબ એના દિવાનખાનામાં ઉતારો કર્યો છે બુદ્ધિશાળી દિવાન એણે ભગવાનની પ્રાર્થના કરી સંવાદ પૂરો થયો જૂનાગઢમાં બ્રાહ્મણોની વસ્તી જાજી એમાં પણ નાગર બ્રાહ્મણ કહેવાય છે નાગર એટલે બુદ્ધિનો સાગર સમુદ્રમાં જેટલું પાણી હોય
કેટલી ભગવાને જેમાં બુદ્ધિ મૂકી એ કઈ જ્ઞાતિ? નાગર બ્રાહ્મણ. આવા બુદ્ધિશાળી છે, આવ્યા છે, પ્રભુને પ્રાર્થના કરે છે. અદ્ભુત પ્રાર્થના થોડી આપણે શ્રવણ કરી. બુદ્ધિમાન છે, પ્રભુને કહે છે, હે પ્રભુ, આપ અમારા માટે વિશ્વનાથ છો. વિશ્વનાથ એટલે કે શિવજી જેમ ભોળા છે, દયાળુ છે, આપે પણ અકારણ કરુણા આ જૂનાગઢ શહેર અને શહેરના વાસી ઉપર વરસાવી છે. અદ્ભુત પ્રસંગ, એક બે નાની વાત. જે કે જોવે ગુનહી જબ હું, કબ હું આવે દયા તબ હું. જીય કે જોવે ગુનહી જબ હું, કબ હું આવે દયા તબ હું. એસે હે સબ જીય કે સ્વભાવા, રાજ સાદી રહે ગુન ભરાવા. હે પ્રભુ, આપ દયાળુ છો. જીવોના કર્મ સામે, જીવોના ગુણો સામે, જીવોના કર્તવ્ય સામે જો તમે નજર કરો ને તો પ્રભુ, આ પૃથ્વીમાં કોઈ જીવ દયાને પાત્ર નથી. જીવના કર્મનો હિસાબ રાખ્યા વગર તમે કરુણા કરો છો, એટલા માટે તમે કરુણા નિધિ છો. કેટલી અદ્ભુત વાત છે. ભગવાનનું એક નામ છે કરુણા નિધિ. આપણે વારંવાર ગમે તે આપણે આરતી કરીએ, દયાળુ એનો અર્થ શું થાય? અત્યંત દયાવાન. જગતમાં પ્રેમ છે, જગતમાં દયાના પણ દર્શન થાય છે, પણ જગતની દયામાં અને જગદીશની દયામાં ફેર એટલો છે. જગતની દયા વેપાર જેવી છે. કેવી છે? વેપાર જેવી. વેપારમાં તમે 5 રૂપિયા આપો તો સામે 5 રૂપિયાની વસ્તુ મળે, અને 500 આપો તો થોડું બોલો તો મજા આવશે. આવો સરસ મજાનો સમયો હતો ને, એક ભાઈ વેપારીની દુકાને પહોંચ્યા કે મારે મંદિરમાં મહાપૂજા રાખી છે એટલે જવું છે, તો વિધિ માટે નાળિયેર સારું જોઈએ છે. પેલા ભાઈ સરસ નાળિયેર બતાવ્યું. આ 5 રૂપિયા થશે. આટલું બધું મોંઘું? થોડું સસ્તું હોય તો લાવો ને, મંદિર માટે જોઈએ છે. સમજ્યા? કેના માટે? મંદિર માટે જોઈએ છે. વેપારીએ કહ્યું કે આનાથી સસ્તું છે, 2.5 રૂપિયા વાળું લો, પણ અંદર પાણી નીકળે ન નીકળે એની કોઈ ગેરંટી નહીં. ભાઈ આપણે ઉપરથી નાળિયેર દેખાવું જોઈએ, અંદરની ક્યાં જરૂર છે, લો. પણ આનાથી સસ્તું ખરું? તો કે એનાથી સસ્તું છે ને, રૂપિયામાં આપું, પણ એની અંદર ઘણું જૂનું પડ્યું છે. કેટલા સમયથી અંદર ટોપરું નીકળે કે ન નીકળે, આ છે બતાવ્યું. આ ભાઈ કે અંદરનું ક્યાં પૂછું છું, ઉપર નાળિયેર જેવું દેખાવું જોઈએ, લો. આપણે જાણીએ છીએ ભગવાન શ્રીહરિ પાસે એક વાણિયો આવું નાળિયેર લઈને આવે, ભગવાનના ચરણોમાં નાળિયેર મૂકે, હાથ જોડીને પ્રાર્થના કરે, હે દીનાનાથ દયા કરજો. મહારાજ ખડખડાટ હસતા હસતા બોલ્યા, અરે વાણિયા, નાળિયેર તો હાચું લાવવું હતું. આટલું બધું ચીટિંગ ધોળા દિવસે, પણ આ વાણિયો એટલો બુદ્ધિશાળી, એટલો બુદ્ધિશાળી, ભગવાનને બાંધ્યા એને. હા, મહારાજને કહે, મહારાજ નાળિયેર ખોટું છે, તમે હાચા ખોટા? જો તમે સાચા હો તો દયા સાચી કરજો, બાકી મારું નાળિયેર પણ ખોટું અને તમે પણ. વિચાર તો કરો, ભગવાનની દયા એવી છે ને. કહા કહું હરે કરુણા તેરી, કહા કહું. ભગવાનની કરુણા કૃપા એનો હિસાબ આપણે કરવા જઈએ ને. અકારણ કરુણા કરનારા છો. જીવની લાયકાત નથી છતાં કૃપા વરસાવનારા છો. જોયું નહીં કર્તવ્ય અમારું, જીવન જાણું છું. આપણે ગાઈએ છીએ ને, તમે બિરુદ પાળ્યું તમારું જીવન જાણું છું. આપણે કથા સાંભળી હતી પૂજ્યપાદ ગુરુજીની, અતિ પ્રિય કથા. મોટા રાજા હતા,
તરસ્યા થયેલા, જંગલમાં ગયેલા. એમાં પેલો ખેડૂનો દીકરો જોયો, માટલી ફોડી નાખી, પાણી તો આપ્યું નહીં. પણ રાજાએ મનમાં વિચાર કર્યો કે ખેડૂના દીકરાએ નક્કી કર્યું તું પાણી નથી પાવું, તો ફોડી નાખી માટલી પણ પાણી ન આપ્યું. મેં નક્કી કર્યું હતું કે આજે મને કોઈ પાણી પાય તો મારે 5 ગામ આપવા છે. એક સામાન્ય માણસ નક્કી કરેલું ચૂકે નહીં, હું તો રાજા છું. 5 ગામ આપ્યા, દયા તો કરી, પણ સભા ભરાઈને બેઠી હોય ને ચર્ચા થાય, ખબર છે ને. કારભારીઓ ભેગા થઈને વાતો કરે. અમારા પરદાદાએ માથા કપાવ્યા. કોઈ કે અમે તો રાજા સાથે સંગ્રામમાં ગયા, અમે આવું પરાક્રમ કર્યું, અમને 5 મળ્યા, અમને 10 ગામ મળ્યા, 2 ગામ મળ્યા. બધા પૂછે તમે નવા નવા આવ્યા છો, તમે એવું શું કામ કર્યું કે તમને રાજાએ હમણાં 5 ગામ ભેટ આપ્યા? શું કહેશે? માટલી ફોડી નાખી એટલે? અદ્ભુત વાત છે. પ્રભુ જીવનો સ્વભાવ જ આવો છે. હા, તેમ છતાં ક્યારેક સત્વગુણના યોગે કરીને જાણે અજાણે કોઈક સારું કામ થઈ જાય છે. અને એ ધર્મનું જે કામ થાય છે ને, જીવને સહાય કરે છે, ધર્મના માર્ગે આગળ ચાલવા માટે બળ આપે છે. તેના કારણે તમારો યોગ થાય છે. તમારો યોગ થાય ત્યારે જીવ એને તમારા વચનમાં વિશ્વાસ આવે છે, તમારો ઉપદેશ ગમે છે. તમારા વચનમાં વિશ્વાસ આવે, તમારો ઉપદેશ ગમવા લાગે, ત્યારે જીવના પાપ નષ્ટ થાય, અને જીવના પાપ નષ્ટ થાય ત્યારે જીવ ભગવાનના ધામનો અધિકારી બને છે. પામર પતિત પથ્થર જેવો જીવ પણ પરમાત્માની કૃપાનો પાત્ર બને છે. પણ સમજવાની વાત એ છે, ભગવાનની કૃપા મળવી અઘરી છે, પણ ભગવાનની કૃપા મળ્યા પછી એને પચાવવી એના કરતા અઘરી છે. એ તો જ પચાવી શકે. આવા કોઈ બ્રહ્મનિષ્ઠ સંત મળ્યા હોય ને તો પચાવી શકે, બાકી ન પચાવી શકે. નાગરો પ્રાર્થના કરે છે. ઇતનો તુમ્હારો સંબંધ ભયો જોવું, તું મને કૃપા કરી જબ સોવું. ઇતનો તુમ્હારો સંબંધ ભયો જો, તુમને કૃપા કરી જબ સો. ઇતનો તુમ્હારો સંબંધ ભયો જો, ઇતનો તુમ્હારો સંબંધ ભયો જો, તુમને કૃપા કરી અબ સો. કૃપા કરી જબ સો, જન પર સદા કૃપા હે તુમારી, જન નહીં જોવત જો વિચારી. જન પર સદા કૃપા હે તુમારી, જન નહીં જોવત જો વિચારી. નાગરો હાથ જોડીને પ્રાર્થના કરે છે, પ્રભુ આજે આ જૂનાગઢ શહેરમાં આપનો અમને યોગ થયો એ પણ તમારી કૃપા. અમે તમને શોધવા નથી આવ્યા, તમે દયા કરીને સામે ચાલીને આ નગર સુધી, અમારા ગામ સુધી, અમારા શહેર સુધી પધાર્યા છો. અને આપણે પણ ભાગ્યશાળી, ક્યાં ઇન્ડિયા, ક્યાં અક્ષરધામ, ક્યાં છપ્પૈયા, અને ત્યાંથી આ પિયુડા મહારાજ ન્યૂજર્સીમાં આવ્યા, ત્યારે વિચારો ત્યારે આ ઉત્સવો થાય છે ને. બાકી મારા વાલા, તમે બધા એવા તો છો ને, છપ્પૈયામાં જઈને ધામા નાખી આપણે. અરે એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું કે સતયુગમાં એવું હતું કે મુમુક્ષુ ભગવાનને ખોળવા જતા, અને આ કળિયુગમાં ઉલટું છે કે ભગવાનને સાધુ. એટલે તમે બધા રાજી થયા કે હવે વાંધો નહીં, અમે ગમે ત્યાં ગુફામાં ઘરી જશું તો આ સાધુઓ. અને આવું બધું બહુ ઘણા બધા યાદ રાખે. અમારે એક યુવાન મને કહેતો હતો, શ્રીજી મહારાજે નથી કીધું શું કે ભૂત પકડે તો એ છોડતું નથી, તો અમે તો ભગવાન છીએ, એકવાર પકડ્યા પછી છોડવાનું નથી, તો હવે આપણે ચિંતા શું કામ લો. પણ એ પકડશે અને જો આગો પાછો થશે ને તો એનો ચોખ્ખો એવી રીતે કરશે, એ યાદ રાખવાનું પાછું. જીવનમાં અદ્ભુત વાત છે. હે પ્રભુ, તમારો જે અમને યોગ થયો છે એ આપની કૃપા છે,
આપની કૃપા વિના આ યોગ ક્યારેય શક્ય નથી. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયું છે સોંઘું જીવન જાણું છું. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયું તાળી પાડીને જીવન જાણું છું. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયું છે સોંઘું જીવન જાણું છું. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયું છે સોંઘું જીવન જીવન જાણું છું. કેળી કુંજર નો મેળા જીવન જાણું છું, કેળી કુંજર નો મેળાપ 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 જીવન જાણું છું. પ્રભુ આપની આટલી બધી કૃપા છે, ક્યાં અમે પતિત અને પામર જીવ અને ક્યાં આપ સાક્ષાત પરમેશ્વર. પ્રભુ આપની આટલી બધી કૃપા છે છતાં જીવ પ્રાણી માત્રને નો વિચાર જ નથી આવતો. મનુષ્યને પેટ ભરવાનો જેવો ખપ છે એવો પ્રભુ આપને રાજી કરવાનો ખપ ક્યાં જાગે છે? જગતના તુચ્છ અને નાશવંત પદાર્થ માટે આ જીવ જેટલો દોડે છે એટલા અવિનાશી આપને પામવા માટે આ જીવ ક્યાં દાખલો કરે છે? ગુણાતાનંદ સ્વામી એમ કહે, અજ્ઞાન એટલે શું? નાશવંત આ જગતમાંથી ઉચાળા ભરવાના છે. ઉચાળા શબ્દ સમજો છો ને? અચાનક ઉચાળા જ્યાંથી ભરવાના છે એના માટે આટલો દાખલો કરે છે, અને જ્યાંથી ઉચાળા ભરવાના જ નથી એના માટે કોઈ દાખલો નહીં. આનાથી મોટું કયું અજ્ઞાન, કયું અજ્ઞાન! આવી રીતે પ્રભુને પ્રાર્થના કરી છે, હે પ્રભુ તમે તો અકારણ કૃપા કરી છે, અમારી લાયકાત જોયા વગર કૃપા કરી છે. ભગવાનની કૃપા વિશે વિચાર કરીએ ને, શાસ્ત્રોમાં જાજી કથાઓ ભગવાનની કૃપાની છે. દુનિયાભરના ગમે એટલા શાસ્ત્ર તમે ઉપાડશો, દરેક શાસ્ત્રનો એક બહુ મોટો સિદ્ધાંત છે, અંતે જીવનું કલ્યાણ કૃપાથી જ થાય છે. જીવની કોઈ એવી લાયકાત નથી કે પોતાના બળે, સાધનના બળે, બુદ્ધિના બળે, શક્તિના બળે જીવ ભગવાન સુધી પહોંચી જાય. એ તો કેવળ ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન સુધી પહોંચે છે. પરંતુ એ કૃપા મળે છે ખરી, પણ પચતી નથી. એ પચે ત્યારે, આવા મોટા પુરુષ મળે ને ત્યારે પરમાત્માની કૃપા પચે છે. બસ આ સમજવા જેવું છે. આપણે ઘણી વાર વાત કરીએ છીએ, કથા મળવી દુર્લભ છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, અનંત જન્મના પુણ્ય ઉદિત થાય, જન્માંતર સહસ્ત્રોત્થ એ સહસ્યાત પુણ્ય સંચય. જન્માંતરોના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની કૃપા કથા મળે છે. કથા મળવી અઘરી છે, પણ કથા મળ્યા પછી, કથામાં આપણે બેઠા પછી આપણામાં કથા બેસવીને, બોલો એ કેટલી અઘરી છે, લાગે છે કે નહીં? આપણે કથામાં બેસી જઈએ પણ આપણામાં કથા બેસાડવી હોય તો એ અઘરી છે. એટલા માટે અઘરી છે કે જ્યારે લાયકાત આવે ને ત્યારે કથા બેસે છે. ભગવાનનો આ પ્રાગટ્ય ઉત્સવ, ભગવાન શ્રીહરિની કેવી કરુણા જીવ પ્રાણી માત્ર ઉપર. અગતરાઈમાં પર્વતભાઈના ઘરે મહારાજે ઉતારો કર્યો છે. ચોમાસાના દિવસો છે, ઘર નાનું, ચારે બાજુ વરસાદી વાતાવરણ, ચારે બાજુ પડેલું છે, ભીનું છે. એટલે મહારાજનો એક સરસ મજાનો ઢોલિયો, એના પર મહારાજ પોઢી જાય. પણ થયું શું, એક કૂતરી એ હળી ગયેલી, એટલે કૂતરી રાત્રે સુમસાન વાતાવરણ થઈ જાય ત્યારે અંદર ઘરી જાય, અને શ્રીજી મહારાજનો સરસ મજાનો ઢોલિયો મહારાજ પોઢ્યા હોય ને ત્યાં ઉપર ચડીને બાજુમાં પોઢી જાય. બોલો, મહારાજના ઢોલિયા ઉપર પોઢવાનું ભાગ્ય કોને મળ્યું? આ ઘણી વાર આવું છે ભાઈ. આપણા શાસ્ત્રોમાં લખ્યું, કીટોપી સુમનઃ સંગાત આરોહતી સતામ શિરઃ. કીડો એની કોઈ કિંમત નથી, પણ એ કીડાને ફૂલનો યોગ થાય ને
તો ફૂલના લીધે કીડો ભગવાનને સાધુના મસ્તક સુધી પહોંચી જાય છે, ચરણ સુધી પહોંચી જાય છે. એમ આપણે કીડા જેવા છીએ, પણ આવા સારા સંતના યોગમાં આવીશું ને તો રમતા રમતા મહારાજ સુધી પહોંચી જશું, શાસ્ત્રોએ લખ્યું દ્રષ્ટાંત. તુલસીદાસજી મહારાજ એમ કહે, રજ એટલે ધૂળ, ધૂળ જો પાણીને મળે ને તો કીચડ બની જાય, એની કોઈ કિંમત ન થાય. પણ એ જ ધૂળ પાણીની જગ્યાએ પવનને મળે તો પવનની સાથે ઉડતા ઉડતા આકાશમાં વૈકુંઠ સુધી પહોંચી જાય. એમ ધૂળ જેવા તુચ્છ આપણે જીવો, તુલસીદાસજી મહારાજનું ચિંતન છે. આવા તુચ્છ આપણે જીવો, આ માયાના પાણીમાં ભળીને એવા કીચડ જેવા થઈ ગયા છીએ. પણ કોઈ એકાંતિક સત્પુરુષના યોગમાં આવીએ તો એક સત્પુરુષના યોગે કરીને આપણે પતિત અને પામર હોવા છતાં પણ ચડતા 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 છેક અક્ષરધામ સુધી, મહારાજના ખોળા સુધી પહોંચી જઈએ, ગેરંટી છે. બોલો. હવે ત્રીજી વાત શાસ્ત્રમાં લખી નથી, કહી દઉં. ઘણા સંતો એમ કહે કે કીડી કોઈ દિવસ અમેરિકા પહોંચે? બોલો. ઇન્ડિયાની કીડી ચાલતા ચાલતા નીકળે કે મારે અમેરિકા જવું છે, તે આવી શકે? પણ એ કીડી તમારા જેવા કોઈ શ્રીમંત શેઠ એના કોટના ખિસ્સામાં ચડી જાય તો શું થાય? બોલો. પણ હખણી બેહે તો, હા, કરડ્યા વગર બેસે તો, સમજો છો ને તમે? આ દ્રષ્ટાંત બહુ બંધ બેસતું છે, કેમ કે શાસ્ત્રોમાં નથી લખ્યું. ત્યારે અમેરિકા જવાનું હતું ને ત્યારના માણસો કરડે એવા પણ. અત્યારના સંતો એમ કહે છે કે કીડી ક્યારે અમેરિકા પહોંચે નહીં, એની સાત પેઢી જતી રહે ને તોય અમેરિકા ચાલીને ન આવી શકે, તરીને ન આવી શકે, રસ્તો જ નથી. પણ કોઈ શ્રીમંત સાહુકાર એના શેઠના ખિસ્સામાં, શર્ટમાં, કપડામાં કે બેગમાં ચડી જાય તો વગર પ્રયાસે, વગર વિજાયે નાની એવી કીડી પણ સમુદ્ર પાર અમેરિકા ઉતરી જાય. એમ કીડી જેવા આપણે જીવો, કોઈ મહાપુરુષના ચરણમાં બેસી રહીએ ને કરડ્યા વગર, આટલી નીચે નોંધ લખવી પડે. આ મેં જોયું, અમેરિકાની બધી વસ્તુ તમે લો ને એમાં સૌથી નીચે જે લાઈન હોય ને, કન્ડિશન્સ એપ્લાઈડ, ખબર છે? આ બહુ ઝીણા અક્ષરથી લખ્યું, એ તો વાંચવું જ પડે તમારે. જો એ વાંચવાનું ચૂકી ગયા ને તો માથું ખંજવાળવાનો વારો આવે. પછી અમે એક વસ્તુ લીધી, અમને તેમ કે ભાઈ ગમે તે વસ્તુ લો, એટલે પાછી અમેરિકામાં તો જતી જ રહી. પછી ગમી નહીં તો ફોન કર્યો, તે કે ભાઈ એમાં પોલિસી જુદી છે, તમે વાંચો અંદર. તમે નીચે વાંચો ને કે ભાઈ આ રિટર્ન પોલિસીમાં નથી. બોલો. લો, જીવનમાં સમજવા જેવી ભગવાનની કૃપા કેવી છે. કૂતરી ભગવાનના ઢોલિયા સુધી પહોંચી જાય, ઢોલિયા ઉપર ચડી જાય, સૂઈ જાય, દરબારોએ જોયું, ફટકારી, અવાજ થયો, મહારાજ જાગી ગયા, શું છે? અરે મહારાજ, કૂતરી અહીંયા સુધી ચડી જાય છે. મહારાજે કહ્યું, કંઈ વાંધો નહીં, બહાર વરસાદ પડે છે, એ કૂતરી બિચારી ક્યાં રખડે, આવવા દો ને, શું વાંધો છે? મહારાજની દયા જુઓ, કેટલી દયા વિચારો તમે. એટલું નહીં, શ્રીજી મહારાજ બીજે દિવસે સૂતા, આ કૂતરી તો હળી ગઈ. દરબારોએ વારા પાડ્યા, એક પછી એક રાત્રે જાગવાનું, ચોકી કરવાની. એમાં ત્રીજે દિવસે માત્રાનો વારો હશે અને જાગે ને એમાં પેલી કૂતરી આવી, અને કૂતરીને જોતાની સાથે માત્રા ધાધલનો મગજ ગયો કે દરોજા હળી ગઈ છે. એવું ફટકારી કૂતરાને, એવી ફટકારીને કૂતરી તો અવાજ કરીને ગઈ. અવાજ થતાની સાથે મહારાજ જાગ્યા. માત્રા ધાદલને ડર લાગ્યો કે મહારાજ મને વઢશે, કારણ કે બે દિવસથી હરિભક્તો કહે છે મહારાજે ના પાડી છે, એને આવવા દેજો. એટલે માત્રો ધાદલ એક બાજુ ખૂણામાં સીધો આડો જ પડીને સુઈ ગયો, નસખોરા બોલાવા લાગ્યો. મહારાજે બૂમ પાડી, અમે બે દિવસથી ના પાડીએ છીએ, કહીએ છીએ, છતાં કૂતરીને કોણે માર્યું, કોણે ભગાડી? કોઈ અવાજ ન આવ્યો. મહારાજનો ઊંચો અવાજ સાંભળી સૂતેલા પર્વતભાઈ જાગ્યા અને દોડતા દોડતા આવ્યા. મહારાજ, કંઈ થયું? અરે અમે ના પાડી છે, છતાં કૂતરીને કોણ ભગાડે છે? અરે મહારાજ, આ સરસ મજાનો તમારો ઢોલિયો ગંદો કરે, શિક્ષા તો કરવી પડે ને મહારાજ. મહારાજ કહે, પણ કોણે કરી એ તો કયો? શ્રીજી મહારાજ કે આ દરબાર છે ને, આ કાઠી છે ને, એણે કળા કરી લાગે છે. એક તો મારી કૂતરીને અને પાછું ખોટું દેખાડવા માટે નસખોરા બોલાવતા ઊંઘે છે. ત્યારે ઊંઘતા ઊંઘતા પેલા માત્રા ધાદર બોલ્યા કે મહારાજ મેં નથી મારી. હા મહારાજ કે જો આ કેવા નાક બોલાવે છે, ઊંઘે છે, નાક બોલાવે છે, પાછો જાગે છે ને વાતોય કરે છે. લો, આવી રીતે મહારાજને હસાવ્યા. પણ ભગવાનની કૃપા કેટલી આપણે જોઈ શકીએ. એક પામરમાં પામર, તુચ્છમાં તુચ્છ વડોદરા શહેરમાં ભગવાન શ્રીહરિ
રાજનગરમાંથી સવારી નીકળી. હાથીમાં હાથી ઉપર સોનાની અંબાડીમાં મહારાજ બિરાજમાન છે. સવારીમાં થી મહારાજ નીકળી રહ્યા છે. આખું નગર ભગવાનને જોવા માટે ઉમટ્યું છે. એમાં એક મુસ્લિમ ફાતે ખાં મિયા એનું નામ હતું. આવું શાસ્ત્રમાં લખ્યું છે. ફાતે ખાં જ હશે લગભગ. અમેરિકામાં નથી કહેતા પટેલ, પટેલનું કરતા શું બોલ્યા લોકો? ફાતે ખાં. આ મિયાજી એવા જ હશે. એને ઈર્ષ્યાને અદેખાઈ આવી. ઘોડો લઈને મિયાજી નીકળ્યા. મહારાજની સવારીના માણસો આગળ સંતો ભક્તો ચાલ વચ્ચેથી નીકળે, આરપાર નીકળે, આમ જાય આમ જાય. એ નગર યાત્રામાં વિક્ષેપ કરવા માટે એટલો એણે ઘોડો ફેરવો, દોડ્યો, ચારે બાજુ આડે ધડ. દર્શન કરનારા માણસો પણ હેરાન થઈ ગયા. કોઈએ કહ્યું, અરે મિયાજી આ શું કરો છો તમે? કોઈનું સાંભળ્યું નહીં. આમ આડે ધડ ઘોડો દોડવતો હતો. એમાં એક ગટર, ગટર ઉપર પાટિયું ઢાકેલું, એના ઉપર ઘોડાનો પગ પડ્યો. પડતાની સાથે પાટિયું તૂટ્યું અને આખે આખો ઘોડા સાથે મિયાજી ગટરમાં. બોલો, બચાવ, 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 હાય રામજી, હાય રામજી કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. હવે ગટરની અંદર પડેલો કોણે બચાવ્યો? માણસો તો ઘણા બધા હતા. અને ભાઈ મોટો ફિયાસ્કો થયો અને ઘણા બધા માણસો કહેવા લાગ્યા, અરે તમે આ સ્વામિનારાયણ ભગવાનની હાય લીધી ને, આ સારા સંતો ભક્તોની હાય લીધી, તારી આ દશા થઈ, એમ કહેવા લાગ્યા. એટલી વારમાં નગરયાત્રા નીકળી રહી છે. મહારાજનો હાથી નજીક આવ્યો. હાથી ઉપર મહારાજ બેઠા છે. મહારાજને દૂરથી જોયા અને પેલા મિયાજીએ મહારાજની સામે કરુણા દ્રષ્ટિથી કરગરીને વિનંતી કરી, અરે સ્વામિનારાયણ આપ તો મેરે પર નજર કર્યો. હાથી ઉપર સોનાની અંબાડીમાં બેઠા બેઠા મહારાજને દયા આવી. ગમે તો જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરવા જ પ્રગટ્યા છીએ, ગમે તેવો જીવ હોય. આપણે કથામાં વાત સાંભળી હતી, એક ઝાડને પથ્થર મારે તો ઝાડ પણ મીઠા ફળ આપે છે. તો ભગવાન છે, કોઈક અપમાન કરે, કોઈ અનાદર કરે, કોઈ ગાળ દે, એના ઉપર ભગવાન કૃપા કરે છે. એટલા માટે અકારણ કરુણા કરનારા છે. ભગવાને દયા કરી, હાથ લાંબો કર્યો. ભગવાન છે ને, ઐશ્વર્ય છે ને, હાથ એટલો બધો લાંબો થયો, સીધો લાંબ. બધા માણસોએ જોયું. એક ઘડીના છઠ્ઠા ભાગમાં ભગવાને જમણો હાથ લાંબો કરી, ગટરની અંદર પેલો ઘોડું પડ્યું છે એની સાથે મિયાજી તડફડે છે, ઘોડા સાથે મિયાને કાઢીને બહાર મૂકી દીધો અને નગરયાત્રા ચાલતી રહી. પણ આખી જિંદગીએ આ મિયાજીએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ યાદ રાખી અને અંતે મહારાજ ધામમાં તેડવા એવા. વિચારો તમે, ભગવાનની કરુણા અપાર છે. ભગવાનની કરુણાની જો વાતો કરીએ ને, પણ વાલા ભક્તો હું કહેવા એ માંગુ છું, ભગવાનની કરુણા મળવી એના કરતા પચાવવીને અઘરી છે. ભગવાન શ્રીહરિ કહે છે, આધારાનંદ સ્વામી નોંધે છે, નાગરોએ પ્રાર્થના કરી, પ્રભુ આપની કૃપા તો છે, જીવ પ્રાણી માત્રની કૃપાનો વિચાર નથી, કોઈને ખબર નથી, જીવ પ્રાણી માત્રને પેટ ભરવાનો ખપ છે, પ્રભુને પ્રસન્ન કરવાનો ખપ કોને છે? આ બધી વાતો કરી ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું, તમે બધા બુદ્ધિમાન છો, છતાં તમને કહું છું, આમ તો બુદ્ધિવાળાને જાજો ઉપદેશ આપવો જોઈએ, કારણ કે એનું ફિક્સ માઇન્ડ હોય, એ તો એનું ગણિત તૈયાર કરીને આવ્યો હોય. પણ ભગવાન દયાળુ છે. સરસ મજાની એક વાત કરે છે સાંભળવા જેવી. હે નાગરો, આપ તો બ્રાહ્મણો છો, શાસ્ત્રને જાણનારા છો, સત્સંગ વિના ક્યારેય મોક્ષનો અંકુર ફૂટતો જ નથી. જીવનમાં યાદ રાખવા જેવું છે, સત્સંગ એટલે સાધુનો સમાગમ. મહારાજ શું કહે છે, અનાજને કરોડો વર્ષ સુધી કોઠારમાં ભરી રાખવામાં આવે. અનાજના દાણા સરસ હોય પણ કોઠારમાં ભરીને મૂકી રાખો અને અનુકૂળ ઋતુ અને ભૂમિનો યોગ થયા વિના એમાંથી ક્યારેય અંકુર ફૂટતો જ નથી. ગમે એવો રૂડો જીવ હોય પણ સત્સંગ મળ્યા વિના, સાધુનો યોગ થયા વિના ક્યારે એના હૃદયમાં મોક્ષનો અંકુર ફૂટતો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આવા ભગવાન ભેટાડે એવા સંત આપણને મળ્યા છે. એટલે તો આ લોયાધામમાં તાળીઓથી વધાવો. આ લોયાધામમાં યુવાનો જો કેટલા કથા સાંભળે છે, આ બાળકો કથા સાંભળે છે, તમે જુઓ. મહારાજનું દ્રષ્ટાંત કેટલું અદભુત છે. હજી આગળ મહારાજની વાત સાંભળો. જેવું કામ કરવું હોય તેવા સાધનનો યોગ હોવો જોઈએ અને તે યોગ વિના તો અનંત જન્મોમાં કે આજ કર્યા સિવાય કોઈ કામ થતું જ નથી.
જન્માંતરો વીતી જાય, પરંતુ જે કામ કરવું છે એ કામ કરવા માટે એને સાનુકૂળ યોગ જોઈએ. બિયારણ ગમે એટલું સારું છે, આગળ સાગરમાં જ વાત આવી, બિયારણ ગમે એટલું સારું છે, જમીન ખરાબ હોય તો અંકુર ફૂટે, હા કે ના બોલો ફટોફટ? આમ તો તમે ખેતી કરી જ નથી એટલે પૂછવું, પણ આટલું તો સમજો તમે બરાબર. ચાલો બિયારણ પણ સારું છે, જમીન પણ સારી છે, પણ પાણી જ નથી તો શક્ય છે? બિયારણ પણ છે, જમીન પણ છે, પાણી પણ છે, પણ કોઈ સારું કુશળ ખેડૂત નથી તો એમાંથી પાક સારો થશે? હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે ઘણી વાર આ દ્રષ્ટાંત આપ્યું છે, એમ આપણી અંદર મુમુક્ષુતા પડી છે, પૂર્વનું કંઈક સારું બીજબળ છે, પણ એ જાગૃત ક્યારે થશે? એને જાગૃત કરવા માટે પણ આવા એકાંતિક સત્પુરુષનો યોગ હશે ને તો જાગૃત થશે. એટલે તો ગુણાતાનંદ સ્વામી એમ કહે, સાધુ વિના એક જીવ પણ ભગવાન સુધી પહોંચ્યો હોય એવો અમે જોયો નથી. એક જીવ, વિચારો, મહારાજ હજી અદ્ભુત વાતો કરે છે. તમે બધા જ્યારે અહીં આવ્યા ત્યારે આટલો સત્સંગ થયો, આ સંતોના દર્શન થયા, અને તમારો આટલો સમય શુભ વિચારમાં વીત્યો. કારણ કે જ્યાં સત્સંગ છે ત્યાં જ શુભ કાળ છે. અદ્ભુત મહારાજની વાત છે, જુઓ. જી હા, સત્સંગ તિહા શુભ હી કાલા, સત્સંગ નહી તિહા કાલ કરાલા. જ્યાં સત્સંગ છે ત્યાં શુભ કાળ છે, જ્યાં સત્સંગ ન હોય ત્યાં ભયંકર સમય છે. સત્સંગ એટલે સાધુનો યોગ. વચનામૃતમાં શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને એમ કહે, તમ જેવા રૂડા સાધુનો યોગ છે ત્યાં ક્રિયા સારી જ થવાની, અન્ય દેશ કાળાદિક સારા જ થવાના. આ અમેરિકાની ભૂમિ ભોગ ભૂમિ છે, વૈભવની ભૂમિ છે. એક સમય એવો હતો, શાસ્ત્ર એમ કહેતા, દરિયા પાર જઈને એના કલ્યાણનું નક્કી નહીં, પણ આજે તમે વિચારો આ અમેરિકાની ભોગ ભૂમિમાં મોક્ષના ધામ ઊભા થયા, મોક્ષના ધામ. કારણ શું? એવા મહાપુરુષો પધાર્યા. અને તમે બધા જાણો છો, તમે બધા ઇન્ડિયા પણ ગયા છો, ઇન્ડિયામાં ભક્તિ કરનારા છે, વંદન કરીએ, પણ એના કરતા પણ ચડે ને એવા ભક્તિ કરનારા, ભજન કરનારા, તપ કરનારા, જપ કરનારા સંતોને ભક્તો અમેરિકા દેશમાં છે, એ આ ભગવાનની કૃપાનું ફળ. વિચારો તમે. શ્રીજી મહારાજ સત્સંગ એટલે શું કહે છે સાંભળજો. આપણે ઘણી વાર સત્સંગ વિશે વાત સાંભળી છે, એક નાની વાત સાંભળીએ. સત્સંગમાં જીવ કઈ અલગ જ હોય છે. સત્સંગમાં જીવને નિર્મળતા પ્રાપ્ત થાય છે. સત્સંગમાં આવે તો જીવ નિર્મળ થાય, અને કુસંગમાં જાય તો નિર્બળ થાય. સત્સંગમાં મોક્ષ સિવાય બીજી વાત જ આવતી નથી. જ્યાં કલ્યાણની વાત છે ત્યાં સત્સંગ છે, કલ્યાણ સિવાયની વાતો છે ત્યાં બોલો કુસંગ છે. સત્સંગ સભામાં હંમેશા કથા વાર્તાને કીર્તન થતા હોય છે. જગતના વિષયોને સત્સંગમાં જગ્યા જ, જગતના વિષયોને સત્સંગમાં જગ્યા જ મળતી નથી, અને સહેજે જ ભગવાનના ચરણોમાં અનુરાગ થાય છે. સત્સંગમાં આવે સહજ ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રીતિ જાગે છે. આપણે જાણીએ છીએ, ભગવાન શ્રીહરિ નીકળ્યા હોય, ભગવાન શ્રીહરિના દર્શન કર્યા હોય, એના સાધુ નીકળ્યા હોય, રે શ્યામ તમે રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, કીર્તન ખાલી ગાતા હોય, એ સાધુના દર્શન, સાધુની મધુર વાણી સાંભળે, અને ગામડાની એક અભણ સ્ત્રીને આ સંત અને સંતનું કીર્તન એની એક પંક્તિ યાદ રહે, અંતકાળે મહારાજ તેડવા આવે. ભગવાન શ્રીહરિ કહે છે, નાગરો તમે અહીં સુધી આવ્યા, આ સંતોના દર્શન થયા, આ સત્સંગ થયો, મોક્ષ માટે તો આ સત્સંગ છે ને એના જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. તમારી વાત સોનાની, તમે વાત બુદ્ધિપૂર્વક બધી સાચી કરી, ખપની વાત કરી, મોક્ષની વાત કરી, કલ્યાણની વાત કરી, પરમાત્માની કૃપાની વાત કરી, પણ આ બધી વાત પચે ક્યારે, ફળે ક્યારે, અંકુરિત ક્યારે થાય,
સત્સંગ મળે ત્યારે. શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે. સત્સંગ એટલે સાધુનો સંગ મળે તો ભગવાનની કૃપા પચે, સાધુનો સંગ મળે તો જીવને ભગવાનને રાજી કરવાનો ખપ જાગે, સાધુનો સંગ સત્સંગ મળે ત્યારે જીવને મોક્ષનો વિચાર આવે. એના સિવાય તમે કરેલી બધી વાત કેવી છે? અનાજના દાણાને કોઠારમાં ભરી રાખો, એ દાણા ક્યારે ઉગવાના ખરા? હા કે ના તો કયો? સારી વાત કરવી એના કરતા પણ સારા સાધુનો સમાગમ કરવો ને શ્રેષ્ઠ છે. આજનો સમાજ સારી સારી વાતો બહુ કરતો થઈ ગયો છે. તમે જુઓ, હવે તો લોકોને એટલું બધું જ્ઞાન થતું જાય છે. પરીક્ષિતો તો એકવાર ભાગવત સાંભળ્યું એનું કલ્યાણ થઈ ગયું. આજે તો એવા પરીક્ષિતો પડ્યા છે 108 વાર ભાગવત સાંભળ્યું હોય તો હજી કલ્યાણનું ક્યાં, હજી વ્યસન ન છૂટ્યું હોય. સાવધાન બનીએ સારી વાત એના કરતા પણ. મેં હમણાં કથામાં વાત કરી હતી ભોજન પકાવવું એના કરતા ભોજન જમવું ઉત્તમ છે. રસોઈ રાંધવી એના કરતા રસોઈને જમવાથી પેટ ભરાશે, રાંધવાથી નહીં ભરાય. જમવું મહાન છે, જમવું એના કરતા પચાવવું મહાન છે. તમે જમો ઘણું બધું પણ પચે નહીં તો કોઈ કામનું ખરું? એમ ભગવાન શ્રી હરિ બુદ્ધિશાળી નાગરોને કહે છે, તમે ખપની વાત કરી, કૃપાની વાત કરી, મોક્ષની વાત કરી, તમને એમ છે કે આપણે સંતો પાસે ભગવાન પાસે જઈએ તો આવી જ વાત કરવાની હોય ને? ઘણા હોશિયાર હોય, ગંગા કિનારે ગંગા તાસ ને જમના કિનારે. ઘણા તો એવા ડાયા માણસો આપણી સાધુ પાસે એવી વાતો કરતા આપણને લાગે કે આ તો બહુ મોટા બ્રહ્મજ્ઞાની છે, પછી ખબર પડે આ તો 12માં જાય છે અને 12માં બધે જ જાય છે. વાત સારી કરવી એના કરતા પણ એ સારી વાત ઉગશે ક્યારે? સારો સંગ હશે ત્યારે. ભગવાન શ્રીહરિ કહે છે સત્સંગથી જીવ નિર્મળ થાય છે. સત્સંગ છે ત્યાં શુભકાળ. શુભકાળ એટલે કયો કાળ? સતયુગ છે, ત્યાં કળિયુગ નથી. શુભકાળ એટલે બ્રહ્મયુગ છે, સતયુગ કરતા પણ આગળ. વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, આ સભાને, પૂજ્યપાદ ગુરુજી અનેક વાર વાત કરે છે, આ સભાને અમે શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ અને ગોલોક અને વૈકુંઠ એની સભા કરતા પણ અધિક જાણીએ છીએ. કારણ કે આ તો અક્ષરધામની સભા છે, પુરુષોત્તમ નારાયણનો યોગ છે. આ વાત સમજવાની છે, આ વાતમાં હા પડી જાય ને, કારણ કે આ સભામાં મહારાજનો સંબંધ છે. કેવી મોટી મહારાજ વાત કરે જુઓ. હરિ કેવી સ્મૃતિ કરાવે જેતા કુસંગ સબહી સમજના તેતા. હરિ કેવી સ્મૃતિ કરાવે જેતા કુસંગ સબહી સમજના તેતા. તાળી પાડીને એક તાળી, સંગીત સાથે સરસ. સાગરના આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીના શબ્દોને ભાવથી ગાવજો. હા, હરિ કેવી સ્મૃતિ કરાવે જેતા કુસંગ સબહી સમજના તેતા. હરિ કેવી સ્મૃતિ કરાવે જેતા કુસંગ સબહી સમજના તેતા. હરે કેવે સ્મૃતિ કરાવે જેતા, હરે કેવી સ્મૃતિ કરાવે જેતા કુસંગ સબહી સમજના તેતા. કુસંગ સબહી સમજના તેતા, કુસંગ સબહી સમજના તેતા, કુસંગ સબહી સમજના તેતા. હરિ બિન ઓર મે રુચિ જીતના કુસંગ હી સમજના તેતના. હરિ બિન ઓર મે રુચિ જીતના કુસંગ હી
समझ न तितना को संगही समझ न तितना को संगही समझ न तितना જે ભગવાનને ભૂલાવી દે તે બધું કુસંગ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનને ભજતા જે આડું આવરણ કરે એનું જ નામ માયા છે. પૂજ્યપાદ ગુરુજી એમ કહે છે, ભગવાનની વિસ્મૃતિ એ જ દુઃખ છે અને ભગવાનની સ્મૃતિ એ જ સુખ છે. ભગવાન ભૂલાય એ જ પાપ અને ભગવાન યાદ આવે એ જ સાચું પુણ્ય. તાળીઓથી વધાવી આ લોયાધામ પરિવારના ભક્તોને આપણે મહારાજની ભક્તિ કરી રહ્યા છીએ, પ્રભુને પુકારી રહ્યા છીએ, પ્રભુને યાદ કરી રહ્યા છીએ, ભગવાન પ્રગટ થયા એ ઘડીની રાહ જોઈ રહ્યા છીએ. આપણે આ સમયો એવો કરીએ કે મહારાજ તો આ લોયાધામ મંદિરમાં અખંડ પ્રગટ છે, બિરાજમાન છે, પણ છપ્પયામાં ધર્મદેવના ઘરે મહારાજ જેમ પ્રગટ થયા એવી જ રીતે આપણા હૃદયમાં ધર્મને ભક્તિને ત્યાં ભગવાન અખંડ પ્રગટ થઈને રમ્યા કરે. વિચારો, ભગવાનની સ્મૃતિ એ સત્સંગ છે, ભગવાન જેનાથી યાદ આવે છે એ સત્સંગ છે. ભગવાન શ્રીહરિ, ભગવાન સિવાય બીજે જેટલી રુચિ થાય છે એને કુસંગ સમજવો. સત્શાસ્ત્રનો આવો જે સિદ્ધાંત તેને સહુ સંતો સમજે છે. આ દરેક શાસ્ત્રનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને સંતો સમજી શકે છે. ભગવાનના સંબંધ વિનાની જે બીજી બધી વાતો છે તે કુસંગ છે. તમે ઘણી બધી વાતો કરી પણ તમારી વાતને ભગવાનનો બોલો. મુક્તાનંદ સ્વામી વડોદરામાં આવ્યા, સ્વામીના યોગ્ય કરીને ઘણા બધા સત્સંગી થયા. વડોદરાના પંડિતોએ સ્વામીને એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, અમે વાતો કરીએ, હજારો માણસો ભેગા થાય પણ કોઈ વ્યસન છોડતા નથી, કોઈના જીવનમાં આવું પરિવર્તન આવતું નથી, અને સ્વામી તમે સીધી સાદી સરળ વાતો કરો અને લોકોના હૃદય પલટી નાખો છો, કારણ શું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે વિદ્વાનો, પંડિતો, તમે શેકેલા ચણા વાવો છો, અમે કાચા ચણા વાવીએ છીએ. વિદ્વાનોએ કહ્યું, સ્વામીજી સમજાણું નહીં, ચણા હોય એને શેકેલા હોય અને પછી વાવો તો ઉગે ખરા? તમે શેકેલા ચણા લોકોને કેવું ગમે, લોકોને કેવું જોઈએ એ પ્રમાણે તમે પીરસો છો. શાસ્ત્રમાં શું છે, લોકોનું ભલું કેમાં થાય એ નથી વિચારતા, લોકોને આનંદ થાય, મનોરંજન થાય એ તમારું લક્ષ્ય છે. લોકોને ગમે એમ તમે વાત કરો છો અને અમે જે વાત કરીએ છીએ ને એ ભગવાનને કેમ ગમે ને એવી વાતો કરીએ છીએ, બીજી વાતો અમે નથી કરતા. અને વિદ્વાનો, એટલે તમે શેકેલા ચણા વાવો છો, શેકેલા ચણા બધાને ભાવે, તમારી વાતો બધાને ગમે ખરી, એટલે જાજા માણસો ભેગા થાય, પણ એ શેકેલા ચણા ઉગે નહીં એમ તમારી વાતો સાંભળીને બધા ખંખેરીને બોલો. હમણાં એક બહુ સારા વૈષ્ણવાચાર્યને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય સંપ્રદાય એની વિશેષતા છે. આજે આખી દુનિયામાં ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો, એની બે વસ્તુ, એક એની ભક્તિ અને બીજું એનું સમર્પણ, હિન્દુ ધર્મમાં કોઈ કરતા કોઈ એની તુલે ન આવે એટલું જબરજસ્ત છે. વિચારો, વૈષ્ણવના આચાર્ય પ્રમાણિત કરી. અને દુનિયાભરમાં તમે જો મંદિરોમાં સત્સંગી ભક્તો હોય, સ્ત્રી ભક્તો હોય, ગમે તે હોય, ભગવાન શ્રીહરિએ આ દિવ્ય વાત અદ્ભુત કરી. આપણે શ્રીહરિ પ્રાગટ્ય ઉત્સવ માટે ભેગા થયા છીએ, એક નાનો સંકલ્પ કરીને ઊભા થઈએ. નાનો સંકલ્પ, માણસનો જાજો સમય કહેવાય છે, સમય અને સરિતા બંનેનો સ્વભાવ સરખો છે. સરિતા એટલે નદી, નદીનું કામ શું? એ વહેજ કરશે, અંતે સાગરમાં મળી જશે, મીઠું મધ જેવું ગંગાનું પાણી, પણ અંતે ક્યાં જવાનું? સાગરમાં. એમ આ દુનિયાનો તમામ સમય એક દિવસ ક્યાં જવાનો? વિનાશ કાળના મુખમાં જવાનો છે. સમય અને સરિતા બંનેનું કામ સરખું છે. સરિતા વહી રહી છે ત્યાં સુધી કોઈ વાવેતર કરી દે, સારો પાક ઉગાડી દે, તેમાંથી મબલક પાક થાય, અનંત સૃષ્ટિ નવ પલ્લવિત થઈ શકે એટલી તાકાત સરિતામાં છે. પણ સાગરમાં મળતા પહેલા એમ આપણો સમય વીતી જાય ત્યાર પછી કશું કામનું નથી. માટે આજથી નક્કી કરીને ઊભા થઈએ, એક ખોટી ચર્ચા, ખોટી ચેષ્ટા અને ખોટું ચિંતન,
જાજો સમય, ખોટી ચેષ્ટા. એક નાનો બાળક તમે જોજો, 12 કલાક સુધી નવરો નહીં થાય. તમે હમણાં 3-4 છોકરા એ રૂમમાં મૂકી દો આ હોલમાં, તો તમે બધા 10-11 વાગે થાકશો, વાતો કરીને થાકશો, પણ એ છોકરા નહીં થાકે. પણ એની ચેષ્ટા કેવી હોય? બધી નિષ્ફળ, એનું કોઈ ફળ નથી. બાળક છે, એની મસ્તીમાં છે. પણ બાળક જેમ એની મસ્તીમાં છે, એવી રીતે યુવાનો, વૃદ્ધો પણ પોતપોતાની મસ્તીમાં છે. આ કામનું કામ કરીએ, પણ ખોટી ચેષ્ટાઓ, ખોટી ચર્ચાઓ. ઘણા લોકો તો ચર્ચા, કથા કરવાની કલાક, આ તો ખાલી રમૂજમાં વાત કરીએ. જમવા બેઠા હોય, વાતો એ ચડ્યા હોય, તો જમતા જમતા 2 કલાક થઈ જાય ને તો એ ખબર ન પડે. ગોવિંદરામ અને મયારામ ભટ્ટ બે ભાઈ બંને બિઝનેસ કરવાનું નક્કી કર્યું. એટલે કયો બિઝનેસ કરીશું, કેવી રીતે કરીશું, શું શું કરીશું, આ બધી ચર્ચા ચાલુ કરી. કરતા 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 કુકડો બોલ્યો. શું બોલ્યો? ત્યારે બે ભાઈને ખબર પડી આ તો સવાર થઈ ગઈ. પછી બંને ભાઈએ વિચાર કર્યો કે હજી તો બિઝનેસ શરૂ કર્યો નથી, ત્યાં સુધીમાં આખી રાતો પૂરી થઈ જાય છે, તો શરૂ કરીશું તો એના કરતા ભગવાને આપ્યું છે એ બરાબર છે. કેટલી અંતરદ્રષ્ટિવાળા એ ભક્તો હતા. ખોટી ચર્ચા, ખોટી ચેષ્ટા અને ખોટું ચિંતન. ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે, બુદ્ધિશાળી માણસોને સમજાવે છે કે નાગરો, તમારી વાત સાચી, પણ શાસ્ત્રની વાત આવી છે. દ્રષ્ટાંત પણ મહારાજે એવું જોરદાર આપ્યું છે. હા, અને ભગવાનના સંબંધ વિના સત્સંગ નથી, અને સત્સંગ વિના વાત અંકુરિત થતી નથી, અને વાત જ્યાં સુધી અંકુરિત ન થાય, જીવનમાં ઉતરે નહીં, ત્યાં સુધી વાત ગમે એટલી સારી હોય, એ વાતથી પોતાનું કે બીજાનું કોઈનું કલ્યાણ નથી થતું. અંતે તો સત્સંગ કરીને પણ ગમે તે કરીને શું કરવાનું છે? ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે. ભગવાન મે મન ચોટાવે જેહી, સત્સંગ સો સમજનો તેહે. મનને મૂર્તિમાં ચોટાડવું ને, એ જ સાચો સત્સંગ છે. અનેક ભયે હરિ કે અવતારા, ગિનત તાકો આવત ન પારા. ભગવાનના અનેક અવતારો થયા છે. જેને જે ભાવે તે અવતાર પસંદ કરે, એની ભક્તિ કરે, પણ મનને મૂર્તિમાં એટલે ભગવાનમાં ચોટાડવું જરૂરી છે. જ્યાં સુધી મન મૂર્તિમાં ચોટતું નથી, ત્યાં સુધી સત્સંગ કહેવાતો જ નથી. બધી વાતો છે, અને વાતોથી કઈ કલ્યાણ થવાનું નથી. અને એક મહારાજ સરસ વાત કરે છે, પ્રગટ મે તાન મિલાવે તાકો, પ્રગટ મે તાન મિલાવે તાળી પાડીને તાકો, પ્રગટ મે તાન મિલાવે તાકો, પ્રગટ મે તાન મિલાવે તાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો, પ્રગટ મિતાન મિલાવે તાકો, પ્રગટ મિતાન મિલાવે તાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે. એ નાગરો, ભગવાનની મૂર્તિમાં મનને ચોટાડવું એ સત્સંગ છે. કેટલી વાત આવી યાદ રાખજો, આ ભગવાન શ્રીહરિની સિદ્ધાંતની વાતો છે. આ સાગરના અણમોલ રત્નો છે. તમારા ઘરમાં ભેગા કરેલા બીજા રત્નો કામ લાગે કે નહીં લાગે, પણ આ સાગરનું એકાદ રત્ન જો જીવનમાં ઉતાર્યું હશે ને, તો અંત સમય સુધી આ કામ લાગે એવા રત્નો છે. હા, એવા રત્નો છે. હું તો રોજ વિચારી વિચારીને વાંચું છું ને. ભગવાન શ્રીહરિ એમ કહે છે, પ્રગટ ભગવાનમાં લગ્ની લગાડે તેને પાક્કો સત્સંગ સમજવો. ભગવાનમાં મૂર્તિમાં મન ચોટાડવું એના કરતા પણ મહારાજને પ્રગટ જાણી, પ્રત્યક્ષ જાણી અને ભગવાનની સેવા કરવી. વચનામૃતમાં ભગવાન શ્રીહરિ પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામનું નિરૂપણ કરતા કરતા બોલ્યા, તે તેજને વિશે જે મૂર્તિ છે, તેજ આ પ્રત્યક્ષ મૂર્તિ છે. એમ તમે સમજશો ને,
તો પણ તમારું પરમ કલ્યાણ છે. એમાં વિચાર તો કરો, એ તેજમાં છે તેજ આ છે, અક્ષરધામમાં છે તેજ આ છે, છપ્પયામાં પ્રગટ થયા છે તેજ આ છે, વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજમાન છે તેજ આ છે. બોલો તો ખરા, તેજ આ છે. આટલું સમજાઈ જાય ને, આટલું સમજાઈ જાય ને. તમારા પૈસામાં જો આ કેવું સરસ અમેરિકન કાર્ડ હોય, વિઝાનું કાર્ડ હોય, ચેક હોય, ડ્રાફ્ટ હોય, તો પણ તમે એમાં એક જ વસ્તુના દર્શન કરો કે ના બોલો. કોઈ તમને ક્રેડિટ કાર્ડથી $10 આપે, ચેકથી $10 આપે, ડ્રાફ્ટથી આપે, કેશ આપે, બરાબર, તો તમે એમાં એક જ વસ્તુ દેખાય, શું? તમારી નજરમાં સ્પષ્ટ છે કે ગમે તે રીતે રસ્તા જુદા જુદા, પણ આમાં ડોલર પ્રગટ છે, તમને દેખાય, તમને અનુભવાય. આપણે સ્કાઈપીમાં કથા કરતા હોઈએ તો આપણે બેઠા છીએ અહીંયા અને સભા ચાલે છે કેનેડામાં, તો કેનેડાવાળા જોતા જોતા શું વિચારે? સ્વામી પ્રત્યક્ષ ભલે નથી એને માટે, પણ અત્યારે કેવા છે? કેવા છે? પ્રગટ છે, પ્રત્યક્ષ બધું જ છે ને, દેખાય. બાકી સ્વામી તો ક્યાં છે? ન્યૂજર્સી વાળા માટે પ્રત્યક્ષ છે, અને કેનેડા વાળા માટે કેવા છે? પ્રગટ છે. પણ પ્રત્યક્ષ કરતા પણ સત્સંગમાં પ્રગટનો મહિમા વધારે છે. ભગવાન પ્રત્યક્ષ આંખની સામે છે, પણ હૃદયમાં પ્રગટપણાનો ભાવ નથી, તે મૂર્તિથી ફળ નથી મળવાનું. અર્જુનને દ્રોણ પ્રત્યક્ષ મળ્યા, સાંભળજો, અને એકલવ્યને દ્રોણ, ગુરુ દ્રોણ માટીની મૂર્તિમાં પ્રગટ મળ્યા. આપણે જાણીએ છીએ એકલવ્યની આસ્થા પ્રગટપણાની હતી, મળ્યા નહોતા, પ્રગટપણાની શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, પણ પરિણામ આપણે જાણીએ છીએ. મહાભારતની કથા એમ કહે છે કે અર્જુનને પ્રત્યક્ષ દ્રોણથી જેટલું ન મળ્યું, એના કરતા વધારે એકલવ્યને પ્રગટ દ્રોણથી વધારે મળ્યું. વિચારો આ પ્રગટનો ભાવ હે. તમારે ને મારે બસ મહારાજ પ્રગટ છે, મહારાજ મારી સાથે છે, મહારાજ મારી સામે છે, ભગવાન તો અંતર્યામી છે. પુરાણોની કથા છે, ગુરુના આશ્રમમાં દીક્ષાંત સમારોહ હતો. 10 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરીને શિષ્યો રજા લે છે, એમાંથી 2 ઉત્તમ શિષ્ય ગુરુજી પાસે આવી પ્રાર્થના કરે, અમારે આપને કંઈક દક્ષિણા આપવી છે. ગુરુએ કહ્યું, તમારી દક્ષિણાઓ પછી સ્વીકારીશ, હું તમને એક ફળ આપું છું. બંને શિષ્યોને એક ફળ આપ્યું, તમે બંને એકાંતમાં, અતિ એકાંતમાં, તમને કોઈ ન જોઈ શકે એવી જગ્યા ઉપર આ ફળ ખાઈ જમીને આવો, પછી હું તમારી પાસેથી ગુરુ દક્ષિણામાં કંઈક માગીશ. બંને શિષ્યો આવ્યા થોડી વારમાં, એક શિષ્યે વાત કરી, આશ્રમની પાછળ ઝાડીમાં જઈ હું આ ફળ જમીને આવ્યો છું. બીજા શિષ્યે ફળ હાથમાં લઈ વિનંતી કરી, ગુરુ મહારાજ, હું ઘણી જગ્યાએ ગયો, આપે કહ્યું હતું એકાંતમાં કોઈ ન જોતા હોય એવી જગ્યાએ, પરંતુ આપે તો 10 વર્ષ અમને શીખવાડ્યું છે, બ્રહ્મ વ્યાપક છે, બ્રહ્મ પ્રગટ છે, કણ કણમાં સમાયેલા છે, મને એમ થયું ભગવાન તો બધી જગ્યાએ છે, તમે કહ્યું હતું કોઈ ન જોતા હોય એવી કોઈ જગ્યા મને ન મળી, માટે ગુરુદેવ આ ફળ હું ન જમી શક્યો. ત્યારે ગુરુએ એ શિષ્યના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, બેટા, તે મને સાચી ગુરુ દક્ષિણા આપી દીધી. અને બીજા શિષ્યના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, બેટા, તું ગમે ત્યાં જા, હવે આટલું યાદ રાખજે, ગુરુ દક્ષિણામાં મને આપીને જા, ભગવાન તારી સાથે છે, ભગવાન તારી સામે છે, આટલો વિચાર ક્યારેય ભૂલતો નહીં. ભગવાનને પ્રગટ કરવાનો આ ઉત્સવ છે આપણો, આ ઉત્સવ પ્રગટ ભગવાનને કરવાનો છે. આપણે જાણીએ છીએ પ્રગટ ભગવાનને કરવા છે, તેના માટેનો રસ્તો શું છે? એક સરસ ગુજરાતીની કવિતા હું વાંચતો હતો, હરિભાઈ કોઠારીની. હરિભાઈ કોઠારી એટલે એવું જીવન, સારા ચિંતક, સારા લેખક, અતિ આદર્શ એમનું જીવન હતું, ભક્તિથી એટલું પૂર્ણ જીવન હતું. એને મરતા મરતા એક પત્ર લખ્યો છે, એના ગીતા ઉપરના પ્રવચનો, એનું ભક્તિમય જીવન ભારતના તમામ લેખકો ઉપર એટલી મોટી છાપ પાડીને ગયું છે. હરિભાઈ કોઠારી. અહંકાર દેશે જો તું પરહરી, અહંકાર દેશે જો તું પરહરી, તો તારા જીવનમાં પ્રગટશે હરી. સાધ્યરૂપ ઈશ્વરને સદા સાધન તું માનતો, ઈચ્છાઓ તારી પ્રભુ પર તું લાદતો. કેવી ઈચ્છાઓ ભગવાન ઉપર લાદે! હે મહારાજ,
આ સ્ટોર લીધો બરાબર ચાલતો નથી, ભગવાન કે હું ચલાવું, એમાં માણસ સ્ટોર ચાલતો થાય તો ફરી ભગવાનને પ્રાર્થના. આ જીવની કેટલી પ્રાર્થનાઓ તમે આમ સાંભળો ને તો આપણને તેમ થાય. બોલો, એક ભગતને થોડું પેટમાં દુખતું હતું, એકવાર ફોન આવ્યો અહીંયા કે સ્વામી બહુ પેટમાં દુખે, ભગવાનને પ્રાર્થના કરો. લો હવે તને પેટમાં દુખે, પ્રાર્થના ઠાકોરજીને કરવા. દવાખાને જઈ આવો. ઈશ્વરને આપણે સાધ્ય નહીં, હંમેશા સાધન માન્યા છે. વાત ભગવાનની કરીએ છીએ પણ વાસ્તવિકતામાં આપણે ભગવાનનો દુરુપયોગ જ કર્યો છે. બહુ સમજવા જેવી આ વાત છે. ભગવાનને પ્રગટ કરવા છે, ભગવાનને હૃદયમાં લાવવા છે, શ્રીહરિ પ્રાગટ્ય ઉત્સવ કરવો છે, ક્યાં ક્યાં આપણે સુધારો કરવાની જરૂર છે. સાધ્યરૂપ ઈશ્વરને સદા સાધન તું માનતો, ઈચ્છાઓ તારી તું પ્રભુ ઉપર લાદતો, પરંતુ જો બજે તું જગે થઈ પ્રભુ બંસરી, તો તારા જીવનમાં પ્રગટશે હરિ. અહંકાર દેશે જો તું પરહરે, તો તારા જીવનમાં પ્રગટશે હરિ. આ અહંકારનો એક પડદો જો આપણે હટાવી દઈએ ને તો જીવનમાં ભગવાન પ્રગટ થઈ જાય, બેડો પાર થઈ જાય. કેટલી અદ્ભુત મહારાજ વાત કરે છે. આ કડી યાદ રાખજો. પ્રગટ મે તાન મિલાવે તાકો, પ્રગટ મે તાન મિલાવે તાકો. ભગવાનને પ્રગટ જાણીએ ને એટલે આ બધું જ નીકળી જાય. એમાં ઓટોમેટિક લગ્ન લાગે, ઓટોમેટિક એમાં પ્રેમ થાય, ભગવાનની મર્યાદા આવી જાય. એક કેમેરો માથે હોય તો આગું પાછું નથી થતું, થાય છે, થાય છે. તો માથે ભગવાન છે એવો વિચાર આવી જાય, પ્રગટ જાણીએ તો પછી કશી આજ્ઞા લોપાય ખરી. પ્રગટ મે તાન મિલાવે તાકો, પ્રગટ મે તાન મિલાવે તાકો. તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો. પ્રોક્ષ સે કબો કામ નહીં હોવે, પ્રોક્ષ સે કબો કામ નહીં હોવે. બુદ્ધિવંત નિજ દિલ મે જોવે, બુદ્ધિવંત નિજ દિલ મે જોવે. મહારાજ વારે વારે બુદ્ધિને વચ્ચે લાવે છે. નાગર એટલે બુદ્ધિનો સાગર, બુદ્ધિવાળા છે. બુદ્ધિવાળાને કોઈ વસ્તુ સમજાવીને બહુ અઘરી છે. હું તમને એક નાનો એવો પ્રયોગ કરી બતાવ, એમ તો પ્રયોગ કરવો જોઈએ. એક નાનો ડબ્બો હોય, બરાબર, નાનો ડબ્બો છે, ઢાંકણાવાળો ડબ્બો. હવે એ ઢાંકણવાળો ડબ્બો ઢાંકણ બંધ છે અને તમારે ઉપરથી એમાં કંઈ પણ વસ્તુ ભરવી છે તો ભરી શકાય? હા કે ના બોલો. ઢાંકણ બંધ છે અને ડબ્બામાં વસ્તુ ભરવી છે તો ન ભરી શકાય. એ ડબ્બો ઊંધો છે અને એમાં ભરવી છે તો ભરી શકાય? ઊંધો હોય એને ચતો કરવો પડે, ચતો હોય એના ઢાંકણને ખોલવું પડે. ઢાંકણ ખોલી નાખો, અંદર દૂધ ભરવું છે પણ નીચે ઘણા બધા કાણા છે તો ભરાય? અવળી બુદ્ધિને સવળી કરવી પડે. નંબર વન, સવળી કર્યા પછી બુદ્ધિમાં અહંકારનું ઢાંકણ છે એને ખોલવું પડે. એ ખોલ્યા પછી અંદર કાણા પડ્યા છે આજ્ઞા લોપવાના, જગતની આસક્તિના, પંચ વિષયના, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અનેક પ્રકારના, એટલા બધા કાણાઓ પડી ગયા છે. કરોડો જન્મથી કાણા પડતા જ આવ્યા છે. આપણા ડબ્બામાં તો તળિયું છે કે નહીં એ જ સવાલ છે મોટો. હે, અને વાત અંદર ભરવું છે શું? પાછું મૂર્તિનું અમૃત જેવું સુખ ભરવું છે. આ ત્રણ શરત પહેલા પૂરી કરવી પડે. અવળી બુદ્ધિને સવળી કરવી પડે, બુદ્ધિનો અહંકાર છોડવો પડે અને ત્યાર પછી કાણાઓ જે છે ને એને પૂરવા પડે. આટલું થઈ જાય ને તો આપણું પાત્ર તૈયાર થઈ ગયો. એ પાત્ર તૈયાર થાય ને એને જ કહેવાય કૃપા પાત્ર ભગવાનનો, કૃપા પાત્ર સદગુરુનો. ભગવાન અને સંતના કૃપા પાત્ર જે કોઈ બને ને એ આ દુનિયામાં હાલતા ચાલતા અક્ષરધામના દરવાજા સમાન બને છે, આપણે જાણીએ છીએ. પૂજ્યપાદ ગુરુજીનું જીવન આપણા માટે જીવતું જાગતું ઉદાહરણ છે. એક આદર્શ શિષ્ય તરીકે દાદા ગુરુજીની સાથે ગુરુજીએ કેવું જીવન વિતાવ્યું છે આપણે ઘણીવાર કથામાં શ્રવણ કર્યું છે. એક મોટા પુરુષના વચનથી પલાઠી વાળી મૂર્તિ સામે બેસી જાય, બાર બાર કલાક, ચૌદ ચૌદ કલાક મૂર્તિના નખથી શિખા સુધીના એક એક અંગને ધારવામાં એ સદગુરુ પાછા નથી પડ્યા.
જે આદર્શ શિષ્ય બને છે, એ જ આદર્શ સદગુરુ બને છે. આજે આપણે ભાગ્યશાળી છીએ કે મુક્તાનંદ સ્વામી આપણી સામે ભલે નથી, દાદા ગુરુજી ભલે આપણી સામે નથી, પણ પૂજ્યપાદ ગુરુજીના જીવન દ્વારા મુક્તાનંદ સ્વામી અને દાદા ગુરુજીના દર્શન આપણને રોજ થાય છે, જોઈ શકીએ છીએ આપણે. કારણ કે એમણે એવું જીવન ઉતાર્યું છે જીવનમાં. એવા મોટા સદગુરુને આપણે સેવીએ છીએ. આપણી બુદ્ધિમાં પડેલું અભિમાન, આપણી બુદ્ધિમાં પડેલી માન્યતાઓ થોડી છોડીએ, મંદિરમાં આવીએ ને ત્યારે તો મૂકી જ દઈએ. આ કથામાં સાંભળી આપણા જીવનમાં પરિવર્તન કરીએ. થોડી વાત સાંભળજો સાગરની. શ્રીજી મહારાજે સાગરમાં જે વાતો કરી છે ને, આ બેઠા શબ્દો વાંચું છું. ગઢડામાં લક્ષ્મીવાડીએ શ્રીજી મહારાજે સભા કરી હતી અને સભામાં મહારાજે વાત કરી. ભાવે તેવા બુદ્ધિમાન હોય પણ મોક્ષના માર્ગે ચાલે નહીં ત્યાં સુધી ઘાણીના બળદ જેવા રહે છે. ઘાણીનો બળદ એક કામ કરે, ચાલ્યા કરે ત્યાંનો ત્યાં, એ 5 વર્ષ ચાલે તો એ ક્યાં હોય? આ દુનિયામાં કેવું છે? આવું જ છે ને. સત્સંગ કર્યા વિના આખા બ્રહ્માંડનું રાજ મળે, ધન સુખ પામે તો પણ કશું જ નથી. સત્સંગ કરતા રોકે તે બ્રહ્મા જેવો હોય તો પણ એને અસુર જાણવો. કારણ કે હવે સાંભળજો, સત્સંગથી દર્પણમાં જે મુખ દેખાય છે તેમ સત્સંગથી પોતાનું અંતર ઓળખાય છે. આ સત્સંગ કેવું કામ કરે છે? અરીસા જેવું. અરીસા સામે તમે જાઓ, તમારો ચહેરો દેખાવા લાગે, ક્યાં વાળ ધોળા છે, ક્યાં વાળ કાળા છે, ક્યાં કાળો ડાઘ છે, ક્યાં સારું છે, બેય દેખાય. એમાં એક સંત એવી જગ્યા છે, સત્સંગ એવી જગ્યા છે. ક્યાં સુધારો કરવો જોઈએ, ક્યાં મારી ભૂલ છે, આ સત્સંગમાં આવ્યા પછી ઓળખાય છે. ભૂલ ઓળખાય એટલે સુધારે, સુધારે એટલે ભગવાન શ્રીહરિની કૃપા તૈયાર જ છે આપણા માટે. કૃપા માટે મહેનત નથી કરવાની, કૃપાની પાત્રતા માટે મહેનત કરવાની છે. સમજાણું તમને? બુદ્ધિશાળી નાગરોને મહારાજ આ વાત સમજાવે છે. સાગરમાં સાંભળો, ગઢપુરમાં એક વાર કથા ચાલતી હતી. ચાલુ કથા પ્રસંગે શ્રીહરિએ સભામાં વાત કરી, કોઈ ખેડૂત હોય, ખેતર હોય, પણ તેને વાડ ન કરે અને ટોયો પણ ન રાખે, ઉનાળાની ગમે એવી લૂ વાય અને કોસ પણ ન જોડે, અને ખેડૂત એમ કહે ખેતરમાં મોલ થતો નથી, તો કેવું કહેવાય? વાડ પણ ન કરે, ધ્યાન પણ ન રાખે અને પાણી પણ ન પાય, તો એના ખેતરમાં પાક થાય? હા કે ના? તો કયો? સભામાં મહારાજે વાત કરી. એવી રીતે સમાગમ પણ થોડો કરે, કાં તો ન કરે, ભગવાન સંબંધી વાત પણ ન કરે, ભગવાન સંબંધી ગાઢ સંકલ્પ પણ ન કરે, અને પછી કહે મારું મન ભગવાનની મૂર્તિમાં કેમ ઠરતું નથી? લો, ઠરે ખરું ક્યારે? મૂર્તિમાં મનને ઠરવા દેવું હોય ને તો એના માટે તો એક જ માર્ગ છે, સત્સંગ. સાધુ પાસે બેસીએ, સાધુની વાત સાંભળીએ, અને સાધુની વાત સાંભળે ને ગોપાળાનંદ સ્વામી વાતોમાં એમ કહે, જેવી આત્મબુદ્ધિ દેહને દેહના સંબંધીમાં છે એમ સાધુને વિશે થાય ને, એટલે પંચ વિષયની આસક્તિ એની મેતે નીકળવા લાગે. પ્રશ્ન આસક્તિનો છે. પેલા ડબ્બાની અંદર કાણા પડી ગયા છે ને એટલા બધા, હવે તમે ગમે એટલું દૂધ રેડશો તો ક્યાં જવાનું? બોલો, આરપાર જવાનું, કાણા પૂરવા પડશે. ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવી. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો. પ્રગટ ભગવાનમાં લગ્ની લગાડે તેને પાક્કો સત્સંગ સમજવો. ક્યારેય પરોક્ષથી કામ થતું નથી તેને બુદ્ધિમાન મનુષ્ય પોતાના દિલમાં વિચારી રાખવું. તમે બુદ્ધિશાળી છો, આટલું વિચારજો. પ્રગટ ભગવાન તમને મળ્યા છે? કોઈ પ્રગટ સંત કે કોઈ પ્રગટ ભગવાનના ભક્ત એને તમે જીવ સોંપ્યો છે? ક્યારે સત્સંગમાં ગયા છો? સાધુની વાત હૃદયથી સ્વીકારી છે, સાંભળી છે? મહારાજે ઇનડાયરેક્ટલી ઘણું બધું કહી દીધું. શ્રીહરિએ જ્યારે આટલી વાત કરી, રસોઈ તૈયાર થઈ, વરણી શ્રીહરિને બોલાવવા માટે આવ્યા. તરત શ્રીહરિ ઉઠ્યા, સહુ નાગરો શ્રીહરિને પગે લાગીને પોતાને ઘેર ગયા. પછી ગરમ જળથી સ્નાન કરી શ્રીહરિ થાળ જમવા બેઠા. નાગરો તો એની રીતે જતા રહ્યા. આગળ બહુ સરસ આવ્યું હતું. નાગરોમાં કંઈ સત્સંગ લાગે એવું જાજુ હતું નહીં, પણ ભગવાન શ્રીહરિને એમ થયું, ચાલો અમારા સંત સુધી આવ્યા છે, અમારા દર્શન સુધી આવ્યા છે, તો ક્યારેક આ સત્સંગનો રંગ લાગશે. પછી ગરમ જળથી
સ્નાન કરીને શ્રીની થાળ જમવા બેઠા. શ્રીહરિ એક પિતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, સોનાના બાજોટ ઉપર આવીને તરત બેસી ગયા. સારો સાકરનો શીરો ને બીજો સારો દૂધપાક બનાવ્યો હતો. પૂરી ઘણી કરી હતી, વડાને ભજીયા પણ સારા બનાવ્યા હતા. ઘીમાં સારી રીતે પકાવીને રીંગણાનું શાક કર્યું હતું. લો, મોઢામાં પાણી બહુ ના લાવતા. હા, અમારા ઘનશ્યામ દાદાની કવિતા ગઈકાલે સાંભળી હતી કોઈએ? કોણે સાંભળી હતી? ઊંચી આંગળી કરો તો. બહુ ઓછા એ સાંભળી દાદા, આજે સાંભળાવી પડશે તમારે. લો, સાંભળાવી છે દાદા, આપો માઈક ત્યારે. લો દાદા સાંભળાવશે. અમારા દાદા કેટલા આનંદી છે, આ તો આપણે રમૂજ કરીએ કથામાં થોડી વાર. જો મહારાજ, ઘીમાં સારી રીતે પકાવીને રીંગણાનું શાક કર્યું હતું, પછી તેમાં બધા હવેજ મસાલા નાખીને સાથે દહીં ભેળવ્યું હતું, ઘણી રીતથી સોનાનો થાળ પીરસ્યો હતો, એવો સરસ મજાનો થાળ મહારાજ આગળ મૂક્યો હતો. મહારાજ તો રાજી રાજી થઈ ગયા. અને ભાઈ, ભગવાન રાજી થાય તો ભક્તો કેમ રાજી ન થાય? ગઈકાલે આપણા સંતો એવો સરસ મજાનો થાળ અને એમાં ઘી ગોળ, અને ભાઈ કહેવાય છે ને, ગોળનું ગાડું મળ્યું ઘનશ્યામ દાદાને, પછી શું જોવાનું હે? પછી દાદા એક સરસ જમતા જમતા એક કીર્તન બનાવ્યું. હજી અધૂરું છે, ચાલુ છે, હજી આગળ બીજો ભાગ આવશે એનો. પહેલો ભાગ રજૂ કરશે દાદા આજે. બોલો દાદા. તો સંગીત વગાડે દાદા, તબલા? ના ના, એમાં સંગીતનો પ્રશ્ન નહીં બેસતો. ઓકે, તો બોલો બોલો દાદા. આ તો રમૂજ કરીએ છીએ આપણે થોડી વાર. જય સ્વામિનારાયણ સ્વામીજી. ઘી ગોરને લાડુ છે, જમવાનું બહુ સારું છે, આવજો ઘનશ્યામ. દાર ભાત ને લાડુ છે, જમવાનું બહુ સારું છે, આવજો ઘનશ્યામ. ઘી ગોરને લાડુ છે, જમવાનું બહુ સારું છે, આવજો ઘનશ્યામ. બંને દાદાઓ ભલે, પણ બંને દાદાઓના જીવન એટલા દિવ્ય છે. સાધુ સાથે રહેવું ને, એ સાધુ જેવા થયા હોય ને એ જ રહી શકે. એટલે ભલે તમારી સભામાં બેઠા છે, પણ એનું હૃદય તો અમારી સભામાં બેઠું છે એવા છે. હા, બધા બંને દાદાઓ એવા છે. તમારા ભીખુ દાદા એક સંશોધન કર્યો, મેં કથા કરીએ ને, પછી દાદાનું 12 કલાક કામ શું? અમારી કથામાં એડિટિંગ પણ કરે. પ્રગટ મે તાન મિલાવે તાકો, 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 તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો, તબ સતસંગ સો જાન ના પાકો. પ્રગટ પ્રભુમાં તાન લાગે, ભગવાનને પ્રગટ માને, ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ, એટલા માટે તો શાસ્ત્રો કહે છે, પોથી પઢકર જગમુવા પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. અમે આ પોથી વાંચીએ છીએ અને આ બંને દાદાઓએ પોથી જીવનમાં ઉતારી દીધી છે. તાળીઓથી વધાવો એવા જીવન છે. આનંદ થાય જીવન જોતા. એક દિવસ અમારા દાદાનો આશિત ભગતનો શાસ્ત્રાર્થ, આમ તો દરરોજ થતો હોય કથા, પછી 15 મિનિટ શાસ્ત્રાર્થ ચાલતો જ હોય લગભગ, પણ એક દિવસ શાસ્ત્રાર્થનો વિષય એવો હતો. દાદા કે હવે આશિત ભગત 50 પૂરા થયા, વનમાં પ્રવેશી ગયા, હવે આવી જાઓ મંદિરમાં. આશિત ભગત કે બધું માપે હારું. મેસુભાઈ જો વધારે ખાઈ લે ને દાદા તો ડાયાબિટીસ થઈ જાય. અને ઈ જે જાયમો શાસ્ત્રાર્થ, મનેથી એકવાર અહીંયા આપણે કરાવીએ મંદિરમાં. આવવા માટે કેટલા તૈયાર છે, નથી આવવા કેટલા તૈયાર, બે ગ્રુપ કરીને કરાવીએ શાસ્ત્ર. આશિત ભગત કહેવાનું શું, ભગવાનને પ્રગટ જાણે છે, ભગવાનમાં પ્રેમ થયો. શાસ્ત્ર આવડે ન આવડે, શાસ્ત્ર બહુ ખબર પડે ન પડે, શ્રીજી મહારાજ વિદ્વાનોને બુદ્ધિશાળી માણસોને એ સમજાવે છે કે કલ્યાણના માર્ગે બુદ્ધિથી કલ્યાણ નથી થતું,
કલ્યાણ તો સાચા સાધુના સંગે કરીને થાય છે અને પ્રભુમાં પ્રીતિએ કરીને થાય છે, આ સમજવાનું છે. તમે અમને ક્યાં મોક્ષની વાતો કરો છો? નાગર બ્રાહ્મણ આવીને મહારાજ પાસે કઈ વાત કરવા લાગ્યા? બધી મોક્ષની વાતો કરવા લાગ્યા. મહારાજે એને સ્પષ્ટ, ભગવાનની વિવેકી વાણી છે એટલે એવા કડવા શબ્દ ન કીધા. ઘણા ડાયા માણસો છે ને, કોકને આમ બહુ સરસ શબ્દમાં સમજાવે ને, તેને બીજે ત્રીજે દિવસે લાઈટ થાય કે મને શું કીધું. સભામાં આવ્યા હોય, ધીરે ધીરે કંઈક આમ બરાબર સેવા ન કરી હોય, એટલે સંતો કે ભગત તમે એક બાઈ બે જાઓ, દૂધપાક જેવા લાગો છો. એટલે મનમાં ગલગલિયા થાય, રાજી થાય, સ્વામી દૂધપાક જેવા કીધા. લો ત્રીજે દિવસે ખબર પડે સ્વામી કીધું મીઠું નથી, રહેવા દો તમે. પણ આમ સીધું કીધું હોય તો મહારાજે વિવેકથી વાત કરી, પ્રગટ પ્રભુમાં પ્રીતિ કરો, ભગવાનને વિશે પ્રેમ કરવો અને સાધુનો સમાગમ કરવો, એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વાત નથી. પ્રભુ જમવા બેઠા છે, મહારાજને ખૂબ સરસ થાળ પીરસ્યો છે, મહારાજ રાજી રાજી થઈ ગયા. અમારા ઘનશ્યામ દાદા પણ ઘી ગોળ ને લાડુ છે, ભોજન બહુ. હા તો દાદા મને યાદ આવી જશે, મારે ગાવું પડશે એકવાર. આપણે ગુરુજી આવશે ત્યારે સંભળાવશું ને, પછી થોડી પ્રેક્ટિસ કરી લેજો વેદાંત ભગત જોડે. હા દાદા, તેની શોભા મુખથી કહી શકાતી નથી. બધું લાવીને શ્રીહરિ આગળ ધર્યું એટલે તેઓ તરત જમવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ રસોઈના વારંવાર વખાણ કરી અને પૂછ્યું, આજ થાળ કોનો છે? ત્યારે વર્ણીએ કહ્યું, આજ તો દાદાભાઈની રસોઈ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે કોઈક વસ્તુને વખાણીએ છીએ, કોઈકને નથી વખાણતા, કોઈક પદાર્થને સ્વીકારીએ છીએ, એ બધું અમે અમારા માટે નહીં, ભક્તોના કલ્યાણને અર્થે કરીએ છીએ. જુઓ, મહારાજ બોલ્યા, થાળ કોનો છે? વર્ણીએ કહ્યું, દાદાભાઈની રસોઈ છે. શ્રીહરિએ કહ્યું, દાદાભાઈને બોલાવો, તેઓ અમે જમતા હોઈએ એવા દર્શન કરે. પછી તેમને બોલાવ્યા, તેઓ તુરંત ત્યાં આવ્યા. તેમના હૃદયમાં અતિશય આનંદ છવાઈ ગયો. તેઓ બોલ્યા, હે કૃપાનાથ, આપે મને યાદ કર્યો, મને બોલાવવા મોકલ્યો, આજે તો હું કૃતાર્થ થઈ ગયો. એક સરસ વાત જુઓ, બુદ્ધિશાળી બંને છે. આ તો દિવાન છે, દાદાભાઈ દિવાન છે, પેલા નાગર બ્રાહ્મણો હતા એ બુદ્ધિવાળા હતા, આ પણ બુદ્ધિવાળા છે. પણ બુદ્ધિમાં બે તત્વ રહ્યા છે, એક સંશય રહ્યો છે, એક નિશ્ચય રહ્યો છે. બે કામ બુદ્ધિના જ છે. દુનિયાની દરેક વસ્તુ, એમાં બે વસ્તુ સમજવા જેવી છે, એક એની પોઝિટિવ સાઈડ છે, એક એની નેગેટિવ સાઈડ છે. દરેક વસ્તુમાં જો આટલું આપણને સમજાઈ જાય ને, નેગેટિવ વસ્તુ છોડી દેવાની, પોઝિટિવ વસ્તુ સ્વીકારવાની દરેક બાબતમાં. દિવાન છે પણ કેવી સરસ પ્રાર્થના કરે છે પ્રભુને, હે પ્રભુ, એકવાર આપે સબરીના બોર ખાધા, કુલહીન સબરુને પાવન કરી દીધી, દુર્બળ સુદામાના એક મુઠ્ઠી જેટલા તંડુલ ખાઈને આપે તેને કૃતાર્થ કર્યો, અને જે દિવસે વિદુરજીની ભાજી ખાધી તે દિવસથી તેને પરમપદ આપ્યું. જેણે આપની થોડી ઘણી પણ સેવા કરી છે તેઓ ત્રણેય લોકોને જીતી ગયા છે, એવા આપ દયાળુ છો. હે નાથ, હે કૃપાળુ, આપને તો પોતાના ભક્તો જ વહાલા છે. કેવી અદ્ભુત પ્રાર્થના કરી, જેને થોડી પણ સેવા કરી છે. કંચિત સેવા તુમારી ઝોકીને, કંચિત સેવા તુમારી ઝોકીને, જીત ગયે સો લોક હી તીન દીને, જીત ગયે સો વલ્લભ હે કૃપાલા, તુમકો વલ્લભ હે કૃપાલા, તુમકો વલ્લભ હે ભક્ત કૃપાલા, તુમકો વલ્લભ હે ભક્ત કૃપાલા. પ્રભુ તમને તમારા ભક્તો અતિ પ્રિય છે, તમારા માટે થોડી ઘણી સેવા કરી હોય, સબરી અને પાછી બોર. બોર કઈ મોટી વસ્તુ છે? પણ ભીલડી, એના બોરને તમે ન જોયા, એની જાતિને તમે ન જોઈ, એના હૃદયના પ્રેમને તમે જોયો પ્રભુ. સુદામા ફાટેલા કપડાં અને પૌવા લઈને આવે અને પ્રભુ આપ એના કપડાં સામે નહીં, એના પદાર્થ સામે નહીં, એના મુઠ્ઠી તંડુલ જમીને પણ એને કૃતાર્થ કરી દીધો. પ્રભુ આપે મારા ઉપર આવી મોટી કૃપા કરી છે. મોટા મોટા યજ્ઞો ના તમે ભૂખ્યા નથી, આપ પ્રેમી ભક્તના જોગમાં રહીને પ્રેમ રસને ભોગવનારા છો.
પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે, આપણા પદાર્થો પ્રભુને પ્યારા નથી, આપણો હૃદયનો પ્રેમ પ્રભુને પ્યારો છે, પ્રેમ હૃદયનો. નક્કી કરો, ત્રણ દિવસ, કાલે શનિવાર, પરમ દિવસે રવિવાર, મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે, અને આપણા આ ઉત્સવમાં સોનામાં સુગંધ ભળી, ઉત્સવને ચાર ચાંદ લાગ્યા, પૂજ્યપાદ ગુરુજીના આપણને દર્શન થવાના છે. વિચાર કરો, આટલો સમય તો આપણે બધી પ્રવૃત્તિ છોડી, હવે બસ કાલ સવાર એરપોર્ટથી કાલ સાંજનું સેશન, રાતનું સેશન, પરમ દિવસે આખો દિવસ, આ ત્રણ દિવસ ભક્તિનું ભાથું ભરી લઈએ. અમેરિકાનો સત્સંગ બુદ્ધિ પ્રધાન સત્સંગ છે, અમેરિકાનો સત્સંગ વ્યવહાર પ્રધાન સત્સંગ છે, અમેરિકાનો સત્સંગ અહંકાર પ્રધાન સત્સંગ છે. આ ત્રણ વાત ઓળખવી પડશે. બુદ્ધિથી કરેલો સત્સંગ નહીં ચાલે, વ્યવહારથી કરેલો સત્સંગ નહીં ચાલે. સત્સંગ એ દવા જેવો નથી, બીમાર પડીએ ત્યારે લેવાની દવા, દવા એવું હોય ને, બીમાર પડીએ ત્યારે લેવાની. સત્સંગ ઓક્સિજન છે, દરેક ડગલે ને પગલે ઓક્સિજનની જરૂર પડે, એમ સૂતા જાગતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં સત્ય એવા મહારાજ ને સત્ય એવા સાધુનું સ્મરણ રહે ને, આવો સત્સંગ આપણે કરવો પડશે, ત્યારે બેડો પાર થશે. અદ્ભુત વાત કરે છે, વસ્ત્ર ને આભૂષણ જે પ્રેમથી અર્પણ થાય તેને આપ સ્વીકારો છો, ખાન અને પાન ભક્તોએ પ્રેમથી અર્પણ કર્યા હોય તે આપને ગમે છે, બધા વાહન હાથી ઘોડા ને સુખપાલ વગેરે પ્રેમથી દીધા હોય તે જ આપને ગમે છે, પલંગ હિંડોળો ગાદી તકિયા વગેરે પદાર્થમાં પ્રેમ ભાવ જ આપની પ્રસન્નતાનું કારણ છે. આપ પદાર્થને નથી જોતા, વ્યક્તિને નથી જોતા, આપ કેવળ પ્રેમને જુઓ છો. આ દુનિયાનું દુર્ભાગ્ય છે કે આજે આખી દુનિયાનું બધું મૂલ્યાંકન પદાર્થ ઉપર થવા લાગ્યું, પદાર્થ ઉપર. એક વિડીયો બતાવવા જેવો છે, પણ હવે આપણે પ્રોજેક્ટર નથી, વિડીયો તૈયાર નથી. બાકી આખી દુનિયામાં બધું હવે પૈસા ઉપર થઈ ગયું છે, બધું જ, કોઈ જગ્યા બાકી નથી. એક ભગવાન અને એક ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ, એના માટે રંક કે રાજા બંને સરખા છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનને આપણે નજીકથી જોયું છે, કોઈ કરોડોપતિ લાખોપતિ હોય, લાખો કરોડો આપનાર હોય, એના ઉપર પણ એટલો જ પ્રેમ ને એટલી જ કૃપા, અને નાના શ્રીજી ભગત જેવા બાળક હોય એના ઉપર પણ એટલી જ કૃપા, એ મોટા પુરુષ આપણને મળ્યા છે. વિચારો, એવા મોટા પુરુષ મળ્યા છે. યાદ રાખીએ, સોના કરતાં પણ કરોડ ઘણા કિંમતી જે અનંત ભોગ્ય પદાર્થ હોય તે પણ પ્રેમ વિના અર્પણ કરે તો તે રસને આપ ગ્રહણ કરતા નથી. જે વસ્તુ પદાર્થ આપના જ છે અને તે પણ આપને પ્રેમથી અર્પણ કરવાના જ હોય છે, અને આપ બધા ભોગોથી પૂર્ણ છો, છતાં પણ આપને આપવું ઘણું કઠણ છે. શું કઠણ છે બોલો? ભગવાન માટે આપવું ઘણું કઠણ છે. $100 નોટ રેસ્ટોરન્ટમાં નાની લાગે અને મંદિરમાં, વિચાર તો કરો તમે. જે આ અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે તેને કોઈ પ્રેમ વિના આપને અર્પણ કરે તો આપ ક્યારેય તેની સામે જોતા પણ નથી. કોઈ પ્રેમથી ગદગદ કંઠ થઈને કેવળ પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે તો આપ દોડીને તેનો સ્વીકાર કરો છો. જેમ કે ભૂખ્યો હોય, દુખ્યો હોય અને ભોજનને સ્વીકારીને, એમ તમે એવા પ્રેમથી આપેલા નાની એવી પદાર્થ વસ્તુ હોય એને પણ તમે સ્વીકારો છો પ્રભુ. આવી રીતે દિવાન સાહેબે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી આપણી આ શ્રીહરિ પ્રાગટ્ય ઉત્સવની કથા અદ્ભુત તુલસીદાસજી મહારાજ એમ લખે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમતે પ્રગટ હરિ મે જાના, પ્રેમતે પ્રગટ હરિ મે જાના, હે પ્રેમસે પ્રગટ હોઈ મે જાના, પ્રેમસે પ્રગટ હરિ મે જાના. અહંકાર પ્રધાન મનુષ્યની તમામ ક્રિયા બુદ્ધિથી થાય છે, આપણે ફેર એમાં એટલો જ કરવાનો છે, હૃદયથી કરીએ, પ્રેમથી કરીએ, સાધુના દર્શન હૃદયથી કરીએ, સાધુની કથા હૃદયથી સાંભળીએ. ભગવાનના સંત અને ભક્તમાં આપણે આત્મબુદ્ધિ કરીએ. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, દૂધના કણકણમાં ઘી રહ્યું છે એમ પૃથ્વીના કણકણમાં પ્રભુ તો બેઠા જ છે, પણ એને પ્રગટ કરવાનું એક જ સાધન છે, પ્રેમ. વચનામૃત કાર્યાણીનું પાંચમું, ભગવાનને આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું કારણ પણ ભક્તનો પ્રેમ છે. તમારા મારા હૃદયમાં પ્રેમ જ્યારે પ્રગટ છે ને, ત્યારે પરમાત્મા તો પ્રગટ છે ને છે, એ પ્રગટ થશે. માટે શ્રીજી મહારાજે આ અદ્ભુત વાત કરી,
આપણા પ્રાગટ્ય ઉત્સવને સમયાને લગતી વાત હતી, એટલે આપણે આ સમયના પહેલા દિવસે શ્રવણ કરી. વાલા ભક્તો, તમારા ઘરમાં મેં કીધું તમે ભગવાન સંબંધી જે ક્રિયા કરો, ખરેખર વ્યવહાર બુદ્ધિથી કરો, બરાબર છે, પણ સત્સંગ, ભગવાનની પૂજા કરો. હરિભાઈ કોઠારી મને યાદ આવે, દિલથી સ્વીકારેલી સજા એ પૂજા છે. વિનોબાજી જેલમાં ગયા, પૂજ્યપાદ ગુરુજીએ સંતોની સભામાં અનેકવાર વાત કરી, ક્રાંતિકારી એ બધા જેલમાં ગયા તો પણ કેટલું એનું માન સ્થિર હતું. જેલમાં એણે એવું ચિંતન કર્યું, એવા પુસ્તકો લખ્યા જે પુસ્તકો દ્વારા આખા ભારતને આજે પણ પ્રકાશ મળી રહ્યો છે. જેલમાં ગયા પુસ્તકો લખ્યા, ને આપણે પુસ્તકો વાંચીને જેલ ઊભી કરીએ. લો, દિલથી સ્વીકારેલી સજા એ પણ પૂજા છે, અને દિલ વગર કરેલી પૂજા એ પણ સજા છે. ભગવાન સંબંધી બધી ક્રિયા આપણે, પૂજા હોય, કથા સાંભળવાની હોય, ધર્મનિયમ પાળવાના હોય, બેનો થોડું ઘણું પ્રેમથી કરતા હોય, પણ પુરુષોની ક્રિયા તો જોવા જેવી હોય. આ શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવનો સૌથી મોટો મેસેજ એ છે, દાદા દિવાન સાહેબની પ્રાર્થના એ છે, ભગવાન શ્રીહરિ અતિ રાજી થયા છે, થાળ જમીને અતિ રાજી થયા, સામે ચાલીને બોલાવ્યા, દર્શન આપ્યા, પ્રસાદી આપી. વાલા ભક્તો, તમારે ને મારે પ્રભુની પ્રસાદી કૃપા પ્રાપ્ત કરવી હશે તો આ માર્ગ છે. કયો માર્ગ? ભગવાનમાં પ્રેમ કરતા શીખી જઈએ. આપણને આ પિયુડા મહારાજ કહેવા મળ્યા છે, જુઓ તો ખરા, વગર હેત કરે કરવું હોય તો થાય એવું છે. માટે આજથી પ્રભુમાં પાગલ બનો, મહારાજમાં, થોડું જોરથી મહારાજમાં, મહારાજમાં મસ્ત રહો, મહારાજમાં હરિમાં હેત કરો. ગુરુજીએ કેવા આપણને સૂત્રો આપ્યા છે, હરિમાં હેત કરો, કરવા જેવા હેત એક હરિવર છે. માટે આજના દિવસે આટલી વાત આપણે પાક્કી કરીએ, પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ પ્રેમથી જ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિને નાગરો મળ્યા, રુચિ જણાવી અને દાદાભાઈનો થાળ શ્રીહરિ જમ્યા, એ નામે 77મો તરંગ સમાપ્ત થયો. આઈએ 2 મિનિટ કે લીએ બડે ભાવ ઓર પ્રેમ કે સાથ. સ્વામી નારાયણ, 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 તાળી પાડીને ગાઈએ.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, બોલો. આ તો એક વસ્તુ સિમ્બોલિક છે.